હમણાં હું ગયો હતો વિહાર દરમિયાન માઉન્ટ આબુથી વળતા પાથાવાડામાં. મને સમાચાર મળ્યા કે બેંગ્લોરની એક છોકરીએ દીક્ષા લીધી. આ છોકરી એક જમાનામાં ટોમબોય હતી. ટોમબોય, છોકરાના જ કપડા પહેરવાના, કરોડોપતિ ઘરની છોકરી. ગાડીથી નીચે ક્યારે પગ ન મૂકે, ફ્રીજ સિવાય કોઈ પાણી ન વાપરે. આવી છોકરીને અચાનક એક દિવસ ભાવ થઈ ગયા ચારિત્રના. મા બાપ મશ્કરી સમજતા હતા છોકરીની ભાવનાને. છોકરીએ કીધું ના મારે દીક્ષા જ લેવી છે, અને મા બાપ એના માંગા આવે ત્યારે છોકરી અલગ અલગ પ્રકારના જવાબ આપીને છોકરાઓને રવાના કરે. કોકને કે હું દીક્ષા લેવાની છે, કોકને કે મારે તો બીજાની સાથે નક્કી થઈ ગયું છે, એની સાથે લગ્ન કરવાની છે, તું શું કામે મારી સાથે લગ્ન કરે. એક એકને રવાના કર્યા. મા બાપ જ્યારે ટસના મસ્ત થયા, એક છોકરા સાથે એના મેરેજ નક્કી કર્યા. મેરેજ થયા, 10 વર્ષ સુધી એ છોકરી સંસારમાં રહી, એને સંસાર માંડ્યો નહીં. પોતાના ધણીને સમજાવી દીધો કે મારે દીક્ષાના માર્ગે જવું છે, મા બાપની ઈચ્છાથી મેં તમારી સાથે લગ્ન કર્યા છે. ધણીને થયું કે ગમે તે રીતના પટાવીશ, ના પટી. 10 વર્ષ પછી ધણી સાસુ સસરા ઢીલા પડ્યા. એણે છોકરીને કીધું કે હવે તારે જો જવું જ છે તો મોડું શા માટે કરે છે. અને આ છોકરી કોઈ સાધુ સાધુનો પરિચય નહીં, એ ફરતી 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 ડીસા પાસે ભડથ ગામ છે ત્યાં યશો વિજય મહારાજનું ચોમાસું, ત્યાં 2 મહિના રહી, પ્રવચન સાંભળ્યા. કોઈ સાધ્વીનો વ્યક્તિગત પરિચય નહીં. અને એમાં એક દિવસ ભગવાનની સામે રડેશ, ભગવાન મારું ક્યારે ઠેકાણું પડશે, મને કોઈ ગુરુ શોધી આપો. અને એને નક્કી કર્યું આજે 10 થી 12 ભગવાનની સામે બેસીશ, ફૂલ પડે તો સમજવાનું કે મને મારા ગુરુ મળી જશે. 11 વાગ્યા 11:30 વાગ્યા 12:15 થયા, હજી ફૂલ નથી પડ્યું. 12:05 કમ થઈ, છોકરીની આંખો થાકી ગઈ, સૂજી ગઈ. હમણાં પડે 12:03 કમ અને ફૂલ પડ્યું. બરાબર એ જ વખતે પાછળ એક સાધ્વીજી મહારાજ હતા અને એકદમ ભાવથી સકરસ્તવ ગાઈ રહ્યા હતા. એને થયું પ્રભુએ મને આજ ગુરુ તરીકે મોકલ્યા લાગે છે. 12:03 કમે પડેલું આ ફૂલ એમ કહી રહ્યું છે કે તારી પાછળ જે બેઠા છે એને તારા તું ગુરુ બનાવી દે. કોઈ ઓળખ નહીં, કોઈ પીછાણ નહીં. એને વાત કરી, એમને આચાર્ય મહારાજને વાત કરી, આચાર્ય મહારાજની સંમતિ મળી અને સીધી બેંગ્લોર ગઈ. મને ગુરુ મળી ગયા છે, હવે મને રજા આપો. અને પાલીતાણામાં 10-20 દીક્ષાઓ હતી ને મા મહિનામાં, એમાં આ બેંગ્લોરની શ્રાવિકાએ દીક્ષા લીધી. અત્યારે ઝીંઝુવાડામાં જબરદસ્ત આરાધના કરી રહ્યા છે સંપૂર્ણ મૌન. આ કાળમાં સંયમનો ગજબનાક પુરસાર ચાલે છે. 18 વર્ષની 9 જવાન દીકરા દીકરીઓ લે છે તો 68 વર્ષના કરોડપતિ પણ દીક્ષા લે છે. 3 વર્ષ પહેલા અમદાવાદમાં લીધી કે ના લીધી? કોણ હતા? બબરભાઈ. શું નામ અત્યારે? એ કઈ ખબર નહી. ભવ્ય રત્ન વિજય 68 ઠેકાણે ટ્રસ્ટી હતા. 68 વર્ષની ઉંમરે એમણે દીક્ષા લીધી અને દીક્ષા લીધા પછી વિહાર પણ કરવાનો, ઉપધિ પણ ઉચકવાની, તપશ્ચર્યા પણ કરવાની, એમણે માસ ખમણ પણ કર્યા, એમણે વર્ષી તપ એકાશનાથી કર્યા. શું કમી હતી ઘરમાં? ભગવાન એટલા માટે કહે છે કે તમારા સંસારમાં તમારે કદાચ રહેવું પડે તો પરાણે રહો. રોજ પ્રભુની પાસે ભાવના ભાવો. ક્યારે એવો ધન્ય દિવસ આવશે, ક્યારે બનીશ હું સાચો? 14 અને અમાસના દિવસ પૂરા થવા આવ્યા. અમાસની મધ્યરાત્રિ સુધી ભગવાને 48 કલાકની દેશના આપી અને આ દેશના પૂરી થાય પહેલા એક રાજા દોડતો 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 સમોસરણની અંદર ચડી ગયો. એનું નામ પુણ્યપાલ. રાજા હસ્તિપાળનો સામંત રાજા હતો. સીધો ભગવાનની પાસે આવીને ઉભો રહીને કહે, ભગવાન ભગવાન, આજે રાતના હું સૂતો હતો ને મને સપના આવ્યા. બિલકુલ બેગાગંડુ સપના હતા. ભગવાનને તો જ્ઞાનથી દેખાય છે, છતાં પૂછે છે ભગવાન, બધાને ખ્યાલ આવે એટલા માટે બોલો, એ કયા સપના હતા? અને એણે કીધું, આજે મને 8 સપના આવ્યા છે. હું તમારી સામે આજે 1 સપનાનું વર્ણન કરીશ, પછી આપણે તરત જ આ 24 પરમાત્માની અને 11 પાદુકાની સ્થાપના કરવાની છે.
ભગવાન કહે છે કે મને, ભગવાન પૂછે છે કે તને કયું સપનું આવ્યું, ત્યારે રાજા કહે છે મેં પેલા સ્વપ્નમાં હાથી જોયો. ભગવાન હાથી તો મજાનો હતો, અહીરાવણ હાથી, પણ એને જેમાં ઉતાર્યો હતો ને હસ્તીશાળા બહુ બેકાર હતી. આપણો મંડપ તો ઘણો સારો છે એની સામે, એના પાયા નમી ગયા હતા, ઉપરની સીલિંગ નીચે આવી ગઈ હતી, અને આવું હોવા છતાં પણ એમાંથી કોઈ બહાર નતું નીકળતું. અમુક જણ બહાર નીકળવા ગયા તો એના ઉપરના પાટિયા પડ્યા અને ત્યાં જ એના રામ રમી ગયા. અમુક લોકો સામે એક બીજી નવીન ધર્મ હસ્તીશાળા હતી ત્યાં ગયા ખરા, પણ એમને ત્યાં ગમ્યું નહીં, પાછા આવી ગયા. બહુ વીરલા એવા હતા, નીકળીને સામે ગયા ત્યાં રહી ગયા. ભગવાનનો મીનિંગ શું?